હું સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર છું અને કોરોનાના પેશન્ટને મારે જોવાના આવે છે. મેં જોયા પણ છે અત્યાર સુધી. હું દાદાનું જ્ઞાન સેટ કરું છું, જુદાપણાના વાક્યોને બધું સેટ કરું છું, વ્યવસ્થિત પણ સેટ કરું છું, પણ અંદર એક ભય થવા કરે છે. અને આમ આખો દિવસ વ્યવસ્થિતનું બહુ જ અવલંબન લેવું પડે છે, એમ કે આખો દિવસ એવું કહેવું પડે વ્યવસ્થિત છે, કરા ચિંતા કરે છે, વ્યવસ્થિત છે એવું બધું. અને આમ દાદા એવું કહે છે કે પછી જ વપરાય વ્યવસ્થિત, પણ મને તો આખા મારે 5-7 વાર તો યાદ કરવું જ પડે છે. હા, વાંધો નહીં, 5-7 વખત યાદ કરજો અને છેવટે કહેજો દાદા મારી સાથે છે, મને કશું નહીં થાય, દાદા મારી જોડે રહેજો, દાદા જ્યાં હોય સાથે તે કશું નહીં થાય. અને બહારના પ્રિકોશન મેડિકલની રીતે જે લેવાતા હોય બધા લઈશું, પછી ઘરે આવીને કપડાં ધોવા મૂકી દેવાના, બધું એના ચોખ્ખો હાથ રાખવાના, બાંધી રાખવાનું, એ બધું કાયદા પ્રમાણે રહેવાનું. અને એ પ્રિકોશન બધા લેવાના, બધા જ જેટલા આપણને ખબર છે, અને ધ્યાન રાખીને લેવાના. અને એ દર્દી સાથે પણ વાત કરવાની હોય તો પ્રિકોશન સાથે બધું રહીને વાત વ્યવહાર કરવાનો બધો. પણ અંદર દાદાને પ્રાર્થના કરો, દાદા મારી જોડે રહેજો અને દાદા મારી સાથે છે, મને કશું નહીં થાય, ભય રાખો ને. એવો અનુભવ દાદા છે જ સાથે, એવો અનુભવ થાય છે, પણ આપ પણ જો સાથે. હા, એવું બી મારા થ્રુ કોઈને અહીંયા આગળ ઇન્ફેક્શન ના લાગે, આપણી સીટમાં ઘરમાં બી કહીને એવું બહુ ગયા કરે છે. હા, એ સાચવવાનું બધું જે શક્ય હોય ને. અંદર ખાઈ લેવાનું. અને એનું કારણ શું છે કે આ બધું ખરાબ ટાઈમ નીકળી જાય ત્યાં સુધી બધું સાચવવાનું છે. હા, રહેવાશે રહેવાશે, અત્યારે દિલથી સેવા કરીએ, શુદ્ધાત્માને પ્રાર્થના કરવાની, આ વ્યક્તિને દર્દીન સારું થઈ જાય, વિઘ્ન જતું રહે, એને તાવ મટી જાય, એને સરસ સમતા રહે, કૃપા કરજો. આપણે સરસ પ્રાર્થના ખૂબ દિલથી કરી દાદા તમને સોંપ્યું, તમે સંભાળજો.